નમસ્કાર દર્શક મિત્રો, ફ્રીડમ લાઈફ ની અંદર ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજના ટોપિકમાં આપણે વાત કરવાના છીએ કે જે આ તાપ પડી રહ્યો છે, તડકો પડી રહ્યો છે, તો એનાથી પણ આપણને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. જ્યારે આપણા આદિદેવ સૂર્યનારાયણ છે એમના કિરણો છે આપણા શરીર ઉપર પડે, તો એનાથી આપણને કેવા કેવા ફાયદાઓ થઈ રહ્યા છે તેની માટેની આજે હું તમને વાત કરવાનો છું. રોજનું 15 મિનિટ સૂર્યપ્રકાશ લેવામાં આવે સવારનો કુંભળો તડકો, તો એનાથી ઘણા જ બધા ફાયદાઓ શરીરમાં થઈ રહ્યા છે. તેની માટે આજે આ વિડીયો છે છેલ્લે તમે જોશો, તમને ખ્યાલ આવશે કે કેવા કેવા ફાયદાઓ છે આપણા સૂર્યનારાયણથી થઈ રહ્યા છે. મિત્રો, એ જ રીતે મારા ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તેને લાઈક કરજો, અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, 15 મિનિટ જો તડકામાં બેસવામાં આવે તો આપણું શરીર છે સૂર્યના કિરણોના સંપર્કમાં આપમેળે જ વિટામિન ડી છે બનાવી લેતું હોય છે. જ્યારે હાવર્ડ હેલ્થ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર દરરોજ 15 મિનિટ તડકામાં એમ જ પ્રસાર જો કરવામાં આવે તો વિટામિન ડીની જરૂરિયાત છે એ પૂરી થઈ જતી હોય છે. જ્યારે વિટામિન ડી છે તમારા મગજમાં જે બનતા સેરોટીન હોર્મોનનું પ્રમાણ છે એ વધારવામાં ખૂબ જ મદદગાર કરે છે. તેનાથી આપણો તણાવ છે એ ઘટી જાય છે, આપણને ઉર્જા મળે છે, એકાગ્રતા આપણી છે એ વધે છે, આપણું મૂડ છે એ પણ સુધરે છે, અને સારામાં સારી ઊંઘ છે એ આવી જાય છે, અને જે પાચન છે એ આ મેળે જ તડકામાં બેસવાથી પાચન છે એમાં સુધારો થશે. જોકે કેટલો સમય છે તડકામાં પસાર કરવો તેના અંગે પણ એક વિચારણા છે, પણ ત્વચાનો જે રંગ છે એ સહિત બીજી અનેક બાબતો છે એ મહત્વની આની અંદર રહેલી છે. ત્યારે 3 એવા હું તમને મહત્વના ઉપાય બતાવું છું કે તમે 15 મિનિટ જો રોજ જ તડકામાં બેસવામાં તો તેનાથી કેવા કેવા ફાયદાઓ થઈ રહ્યા છે. તેની અંદર 3 મુખ્ય ફાયદાઓ રહેલા છે તેની હું તમને આજે વાત કરું. તો વિટામિન ડીના ખૂબ અગત્યનો જે ફાયદો છે તેની અંદર મલ્ટીપલ સ્ક્લોરોસિસ, તમે નામ સાંભળ્યું હોય તો મેડિકલ નામ છે મલ્ટીપલ સ્ક્લોરોસિસ. જે જનરલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન અનુસાર વિટામિન ડી મગજ અને કરોડરજ્જુમાં થતી જે બીમારી જે છે મલ્ટીપલ સ્ક્લોરોસિસના એનું જોખમ છે એ આ વિટામિન ડી છે એ ઘટાડે છે. પણ વિટામિન ડી સૂર્યપ્રકાશ વચ્ચે જો મળેલું હોય તો તેનાથી ખૂબ જ ફાયદો થયેલો છે. ત્યાર પછી હૃદયરોગનું જે પ્રમાણ છે એ પણ સૂર્યપ્રકાશમાં બેસવાથી ઘટતું હોય છે. જ્યારે આપણે પબમેડ સેન્ટર અનુસાર હૃદય સાથે જોડાયેલી જે બીમારીનું જોખમ છે એ એના દ્વારા ઘટતું હોય છે. ત્યાર પછી ફ્લૂ છે, ફ્લૂનું નામ તો તમે સાંભળ્યું જ છે. ફ્લૂ એટલે કોવિડમાં ઘણું જ બધું વાયરલ ઇન્ફેક્શન બધાને લાગ્યું હતું. આ ફ્લૂ છે એ અમેરિકન જનરલ ઓફ ક્લિનિક ન્યુટ્રિશન અનુસાર ફ્લૂનું જોખમ ઘટે છે એવો પણ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તો આજે 3 મુખ્ય જે ફાયદાઓ છે એ સૂર્યપ્રકાશથી તો થાય જ છે. એનાથી સૂર્યપ્રકાશ સીધો જો લેવામાં આવે સવારનો કુંભળો તડકો તો એનાથી 18 ફાયદાઓ થઈ રહેલા છે. નેચરોપેથની અંદર સીધો સૂર્યપ્રકાશ સવારનો લેવામાં આવે તો શરીરમાં સૂર્ય સ્નાન કરવાનું એક અલગ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. એની વાત આપણે પછી બીજા ટોપિકમાં આગળ કરીશું. તો આવા જ ટોપિક જાણવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં.